સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું કાર્તિક માસ મહાત્મ્યમાં સાંસર્ગિક પુણ્યથી ધનેશ્વરનો ઉદ્ધાર, બીજાઓના પુણ્ય અને પાપની આંશિક પ્રાપ્તિના કારણ તથા માસ ઉપવાસ વ્રતની સંક્ષિપ્ત વિધિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પ્રિયે, નારદના મુખેથી આ કથા સાંભળીને રાજા પૃથુના મનમાં બહુ આશ્ચર્ય થયું. તેમને નારદજીનું સારી રીતે પૂજન કરીને તેમને વિદાય કર્યા. પૂર્વકાળમાં અવંતીપુરીમાં ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે લે વેચના કાર્યથી ફરતો ફરતો કોઈ સમયે માહિષ્મતીપુરીમાં જઈ પહોંચ્યો, જ્યાં પાપનાશની નર્મદા સદા શોભાયમાન છે. ત્યાં કાર્તિક વ્રત કરનારા ઘણા મનુષ્યો અનેક ગામોથી સ્નાન કરવા માટે આવ્યા હતા. ધનેશ્વરે તે બધાને જોયા અને પોતાનો સામાન વેચતો રહીને તે એક માસ ત્યાં જ રહ્યો. તે પ્રતિદિન નર્મદા કિનારે ફરી ફરીને સ્નાન, જપ અને દેવની અર્ચનામાં વ્યસ્ત બ્રાહ્મણોને જોતો અને વૈષ્ણવોના મુખેથી ભગવાન વિષ્ણુના નામ કીર્તન સાંભળતો હતો. આ પ્રમાણે નર્મદા તટે રહેતા જ્યારે તેને એક મહિનો વીતી ગયો ત્યારે એક દિવસ તેને એક કાળા સર્પે ડંખ માર્યો. તેના કારણે વિહ્વળ થઈને તે જમીન પર પડી ગયો. યમદૂતો તેને બાંધીને લઈ ગયા અને કુંભીપાક યાને નરકમાં નાખી દીધો. ત્યાં તેના પડતા જ સંપૂર્ણ કુંડ શીતળ થઈ ગયો. બરાબર એ જ રીતે જેમ પૂર્વકાળમાં પ્રહલાદજીને નાખવાથી દૈત્યોએ પ્રગટાવેલો અગ્નિ ઠંડો થઈ ગયો હતો. ત્યાર પછી યમરાજ આ વિશે પૂછતાછ કરવા લાગ્યા. એટલામાં ત્યાં નારદજી આવી ગયા અને આ પ્રમાણે બોલ્યા, હે સૂર્યનંદન, આ નરકોમાં નાખવા યોગ્ય નથી. જે મનુષ્ય પુણ્યકર્મ કરનારાઓના દર્શન, સ્પર્શ અને તેમની સાથે વાર્તાલાપ કરે છે તે તેમના પુણ્યનો છઠ્ઠો ભાગ પ્રાપ્ત કરી લે છે. આ ધનેશ્વર તો એક માસ સુધી શ્રીહરિના કાર્તિક માસ વ્રતનું અનુષ્ઠાન કરનારા અસંખ્ય લોકોના સંપર્કમાં હતો, તેથી આ તેઓ બધાના પુણ્યાંશનો ભાગી થયો છે. આને અનિચ્છાથી પુણ્ય પ્રાપ્ત થયું છે, તેથી આ યક્ષ યોનિમાં રહે અને પાપભોગ રૂપે બધા નરકોના દર્શન કરીને જ યમયાતનાથી મુક્ત થઈ જાય. હે પ્રિયે, આમ કહીને દેવર્ષિ નારદ ચાલ્યા ગયા. ત્યારે પ્રેતરાજે ધનેશ્વરને નરકોની સમીપ લઈ જઈને તે બધા નરકોને દેખાડ્યા. કહ્યું, ધનેશ્વર, મહાન ભયભીત કરનારા આ ઘોર નરકોની તરફ જુઓ. આમાં પાપી જીવોને યમદૂતો દ્વારા સદા નાખવામાં આવે છે. આ નરકો જુદા જુદા 84 પ્રકારના છે. તમને કાર્તિક વ્રત કરનારા લોકોનો સંસર્ગ પ્રાપ્ત થયો હતો, તેથી પુણ્યની વૃદ્ધિ થઈ જવાના કારણે આ બધા નરક તમારા માટે નષ્ટ થઈ ગયા છે. આ પ્રમાણે ધનેશ્વરને નરકોના દર્શન કરાવીને પ્રેતરાજ તેને યક્ષલોકમાં લઈ ગયા. ત્યાં જઈને તે યક્ષ થયો. તે જ કુબેરનો અનુચર ધનયક્ષ નામે પ્રસિદ્ધ થયો. સૂતજી કહે છે, આ પ્રમાણે પોતાની અત્યંત પ્રિય સત્યભામાને આ કથા સંભળાવીને ભગવાન શ્રી કૃષ્ણ સંધ્યોપાસના કરવા માટે માતાના ઘરમાં ગયા. બ્રહ્માજી કહે છે, હે નારદ, જો કાર્તિક વ્રત કરવા માટે આપનામાં સમર્થ્ય ન હોય તો અન્ય ઉપાયે પણ તેનું ફળ પ્રાપ્ત થઈ શકે છે. બ્રાહ્મણને ધનનું દાન કરીને કાર્તિક વ્રતના ઉત્તમ ફળને ગ્રહણ કરી શકાય છે. શિષ્ય પાસે, સેવક પાસે, સ્ત્રીઓ પાસે અથવા પોતાના કોઈ વિશ્વાસુ પાસે પણ વ્રત કરાવી શકાય. આમ કરવાથી પણ મનુષ્ય ફળનો ભાગી થાય છે. નારદજીએ પૂછ્યું, હે પિતામહ, આ કાર્તિક વ્રત થોડા પરિશ્રમથી સાધ્ય થનારું અને મહાન ફળ આપનારું છે, તો પણ લોકો આ વ્રત કરતા કેમ નથી? બ્રહ્માજીએ કહ્યું, કામ,
ક્રોધ અને લોભને વશીભૂત થનારા મનુષ્ય વ્રત વગેરે ધાર્મિક કાર્ય કરી શકતા નથી. જે એનાથી મુક્ત છે તે જ ધર્મ કાર્ય કરે છે. આ પૃથ્વી પર શ્રદ્ધા અને મેધા આ બે વસ્તુઓ એવી છે જે કામ ક્રોધ વગેરેનો વિનાશ કરનારી છે. એનાથી વ્યાપ્ત મનુષ્ય ભગવાન વિષ્ણુનું શ્રવણ કીર્તન વગેરે કરે છે, પરંતુ જેની બુદ્ધિ ખોટી છે તે આ પ્રમાણે કરતો નથી. એના કારણે તે અંધકારપૂર્ણ નરકમાં પડે છે. અભ્યાસ કરાવવાથી, યજ્ઞ કરાવવાથી અને એક પંગતમાં બેસીને ભોજન કરવાથી મનુષ્ય બીજાઓના કરેલા પુણ્ય અને પાપનો ચોથો ભાગ પ્રાપ્ત કરી લે છે. એક આસન પર બેસવાથી, એક વાહન પર યાત્રા કરવાથી તથા શ્વાસથી શરીરનો સ્પર્શ કરવાથી મનુષ્ય અવશ્ય પુણ્ય અને પાપના છઠ્ઠા અંશના ફળનો ભાગી થાય છે. બીજાના સ્પર્શથી, બોલવાથી તથા તેની પ્રશંસા કરવાથી પણ મનુષ્ય સદા તેના પુણ્ય અને પાપનો દસમો ભાગ પ્રાપ્ત કરે છે. દર્શન અને શ્રવણથી અથવા મન દ્વારા તેનું ચિંતન કરવાથી તે બીજાના પુણ્ય અને પાપનો સોમો ભાગ પ્રાપ્ત કરે છે. જે બીજાની નિંદા કરે છે, ચાડી કરે છે તથા તેનો તિરસ્કાર કરે છે, તે તેના કરેલા પાતકને સ્વયં લઈને બદલામાં તેને પોતાનું પુણ્ય આપે છે. જે મનુષ્ય કોઈ પુણ્યકર્મ કરનાર પુરુષની સેવા કરે છે, તે જો તેની પત્ની, સેવક અને શિષ્ય નથી તથા તેને તેની સેવાના પ્રમાણમાં વળતર આપવામાં આવતું નથી, તો તે પણ સેવા અનુસાર તે પુણ્યાત્માના પુણ્યફળનો ભાગી થાય છે. જે એક જ પંગતમાં બેઠેલી વ્યક્તિને છોડીને રસોઈ પીરસતા આગળ વધી જાય છે, તેના પુણ્યનો છઠ્ઠો અંશ તે વ્યક્તિને મળી જાય છે. સ્નાન અને સંધ્યા કરતા સમયે જે બીજી વ્યક્તિનો સ્પર્શ અથવા બીજાની સાથે વાત કરે છે, તે પોતાના કર્મજનિત પુણ્યનો છઠ્ઠો ભાગ તેને અવશ્ય આપી જ દે છે. જે ધર્મના ઉદ્દેશથી બીજાની પાસે જઈને ધનની યાચના કરે છે, તેના તે પુણ્યફળનો ભાગી તે ધન આપનાર પણ થાય છે. જે બીજાનું ધન ચોરીને તેનાથી પુણ્યકર્મ કરે છે, ત્યાં કર્મ કરનાર તો પાપી બને છે તથા જેનું ધન ચોરીને તે કર્મમાં વાપર્યું છે તે જ પુણ્યફળ પ્રાપ્ત કરે છે. જે બીજાનું દેવું ચૂકવ્યા વિના મૃત્યુ પામે છે, તેના પુણ્યમાંથી તે ધની પોતાના ધન પ્રમાણે ભાગ વેચી લે છે. જે બુદ્ધિ આપનાર, અનુમોદન કરનાર, સાધન સામગ્રી આપનાર તથા બળ લગાડનાર છે, તે પણ પુણ્ય પાપમાંથી છઠ્ઠા અંશને ગ્રહણ કરે છે. પ્રજાના પુણ્ય અને પાપમાં છઠ્ઠો અંશ રાજાનો હોય છે. એ જ પ્રમાણે શિષ્ય પાસેથી ગુરુ, સ્ત્રી પાસેથી તેનો પતિ અને પુત્ર પાસેથી તેનો પિતા પુણ્ય પાપના છઠ્ઠા અંશને ગ્રહણ કરે છે. સ્ત્રી પણ જો પોતાના પતિના મનને અનુકૂળ ચાલનારી અને સદા તેને સંતુષ્ટ રાખનારી હોય તો તે તેના પુણ્યનો અડધો ભાગ પ્રાપ્ત કરી લે છે. જે બીજાના હાથેથી દાન વગેરે પુણ્ય કાર્ય કરાવે છે, તેના પુણ્યનો છઠ્ઠો અંશ તે કરતા જ લઈ લે છે. પરંતુ તે જો પુત્ર અથવા સેવક હોય તો છઠ્ઠા અંશનો ભાગી થતો નથી. વૃત્તિ આપનાર વ્યક્તિ જીવિકા ભોગવનારના પુણ્યનો છઠ્ઠો ભાગ લઈ લે છે, પરંતુ આવું ત્યારે થાય છે જ્યારે તે વૃત્તિ ભોગવનાર પાસે પોતાની અથવા બીજાની સેવા ન કરાવતો હોય. આ પ્રમાણે બીજા દ્વારા સંચિત કરેલા પુણ્ય પાપ આપ્યા વિના પણ આવી જાય છે. પૂર્વકાળમાં એક દંભી તપસ્વી પતિવ્રતા સ્ત્રીના શુદ્ધ પ્રભાવથી, પિતા માતાનું પૂજન જોવાથી, કાર્તિક વ્રતનું સેવન કરીને ઉત્તમ લોકને પ્રાપ્ત થઈ ગયો હતો. નારદજીએ કહ્યું, હે ભગવાન, હું
માસ ઉપવાસની વિધિ અને તેના ફળનું યથોચિત વર્ણન સાંભળવા ઈચ્છું છું. બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, જેમ દેવતાઓમાં ભગવાન વિષ્ણુ શ્રેષ્ઠ છે તે જ પ્રમાણે બધા વ્રતોમાં આ માસ ઉપવાસ વ્રત શ્રેષ્ઠ છે. પોતાના શરીરની ક્ષમતા સમજીને માસોપવાસ વ્રત કરવું જોઈએ. આસો માસના શુક્લ પક્ષની એકાદશીએ ઉપવાસ કરીને 30 દિવસ માટે આ વ્રત લેવું જોઈએ અને તેટલા દિવસ સુધી ભગવાનના મંદિરમાં જઈને 3 સમય ભક્તિપૂર્વક નૈવેદ્ય, ધૂપ, દીપ તથા વિવિધ પ્રકારના પુષ્પોથી મન, વાણી અને ક્રિયા દ્વારા ભગવાન ગરુડધ્વજની પૂજા કરવી જોઈએ. સ્વધર્મપરાયણ મનુષ્ય અને પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખનાર સૌભાગ્યવતી અથવા વિધવા સ્ત્રીએ ભગવાન વાસુદેવનું પૂજન કરવું. બીજાનું અન્ન ગ્રહણ ન કરવું, પરંતુ પોતે બીજાને અન્ન આપે. વ્રતી પુરુષે શરીર પર ઉબટન ન લગાડવું, માથામાં તેલ ન નાખવું, પાન ન ખાવું અને ચંદન વગેરેનો લેપ ન લગાડવો. આ સિવાય અન્ય નિષિદ્ધ વસ્તુઓનો પણ ત્યાગ કરવો. વ્રતનું પાલન કરનાર મનુષ્ય વિપરીત કર્મમાં લાગ્યા રહેનાર કોઈ મનુષ્યનો ન તો સ્પર્શ કરે અને ન તેની સાથે વાતચીત પણ કરે. ગૃહસ્થે પણ દેવ મંદિરમાં રહીને વ્રતનું આચરણ કરવું. યથાવિધિ માસોપવાસ વ્રત પૂરું કરીને દ્વાદશીએ પરમ પવિત્ર ભગવાન વિષ્ણુનું પૂજન કરે, દક્ષિણા આપે. માસોપવાસ વ્રતના અંતમાં 13 બ્રાહ્મણોની વરણી કરીને વૈષ્ણવ યજ્ઞ કરાવે. તે પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને તાંબુલ સહિત 2-2 વસ્ત્ર આપીને આદરપૂર્વક વિદાય કરે. આ પ્રમાણે માસોપવાસની વિધિ જણાવેલી છે.